ભરૂચ નગર સેવા સદનના શાસન વિરુદ્ધ આમરણાંત ઉપવાસ ઉપર બેઠેલ નિવૃત્ત સરકારી અધિકારીનું આંદોલન સમેટાયું હતું તેઓના પ્રશ્નોના નિરાકરણની લેખિતમાં ખાતરી મળતા તેઓએ પારણા કર્યા હતા ભરૂચ નગર સેવા સદનમાં છેલ્લા પચીસ વર્ષથી ભાજપના શાસન સામે પ્રશ્નો ઉભા કરી નિવૃત્ત સરકારી કર્મચારી બિપિનચંદ્ર જગદીશવાલા તારીખ વીસ નવેમ્બરથી બત્તી વિસ્તારમાં મરણાંત ઉપવાસ પર બેઠા હતા તેઓએ શહેરના બિસ્માર માર્ગો મચ્છરોનો ઉપદ્રવ અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન સેવાઓમાં ગોબાચારી સહિતના પ્રશ્ને આંદોલન છેડ્યું હતું જે આજે ચોથા દિવસે સવારના સમયે સમિતિ લેવામાં આવ્યું છે નગર સેવા સદનના કારોબારી સમિતિના ચેરમેન નરેશ સુથારવાલા અને અધિકારી સલીમ મોહને તેઓને પારણા કરાવ્યા હતા નગરપાલિકા દ્વારા નિવૃત્ત સરકારી અધિકારીને તેઓના પ્રશ્નોના નિરાકરણની લેખિતમાં ખાતરી આપવામાં આવતા આંદોલન લેવામાં આવ્યું છે એમની સાથે જગદીશભાઈ સાથે ચર્ચા કરીને આજે આ ઉપવાસના અમે અંત લાવેલા છે અને એમને જે મુદ્દાઓ કહ્યા છે એનું અમે જે રીતે નિરાકરણ કરવાના છે અને નગરપાલિકા હર હંમેશા કામ કરતી રહે છે અને કરે જ છે પરંતુ વરસાદને અભાવના હિસાબે વરસાદ વધારો હોવાથી થોડું કામમાં એક બે મહિના ડીલે થયું છે પણ એ કામ પૂરા થઈ જશે અને જાહેર જનતાને પણ હું વિનંતી કરીશ કે આ પ્રમાણે તમે ફોલો થાવ જે નંબરો આપેલા છે એ નંબરની અંદર એમને વાત કરો કામ થશે નહીં થાય તો તમે મને ફોન કરો એટલે જાહેર જનતાને બી કહું અને સફાઈ બાબતે હું તમને જાહેર જનતાને બી કહું છું કે લોકો ગમે તેમ કચરો નાખે એટલી મ્યુનિસિપાલિટીને આમાં કંઈ જવાબદારી નથી કારણ કે લોકો પણ એટલો બધો ગમે તેમ કચરો નાખતા હોય છે એટલે ભાઈ કંઈ ખૂણે ખૂણે બધા સાફ સફાઈ કરવા ના જાય એટલે જાહેર જનતાને પણ વિનંતી છે કે તમારા ત્યાં ડોર ટુ ડોર કચરાઓ રોજે જ આવવાનો છે તો પછી એનો ઉપયોગ કરો ને બહાર કચરો ના નાખો